હેલો દોસ્તો, એલજી કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત અને એમાં વાસ્તવિક સંખ્યાઓના ચેપ્ટરમાં આપણે લેક્ચર નંબર 9 ની અંદર જે એક્સરસાઇઝ નંબર 1.2 એમાં દાખલા નંબર 4 નો આજે અભ્યાસ કરીશું, બરાબર। દાખલા નંબર 4 માં આપણને એવું કહે છે કે જો ગુસાઅ 306 657 બરાબર 9 આપેલ હોય तो लसा 306 306 657 शोधो। आ प्रमाणे आपने एक रकम आपेली है कि गुसा आपेलो है, लसा शोधवानो है, बराबर। हवे तमने थोड़ा रिवाइज कराई दो तो मैं तमने पहला कीधुं हतुं कि एक लसा ए बी गुण्या गुसा ए बी बराबर ए गुण्या बी आवुं ऑलरेडी मैं अगाउना लेक्चर में भणाई दीधेलुं छे। एक बार जोई लीए, बराबर। ने रिवाइज करीने आ दाखलो एना उपरथी आपणे पूरो करीशुं। सूत्र के क्या प्रमाणेनुं हतुं, लसाअ ए बी गुण्या गुसाअ ए बी बराबर शुं थाय ए गुण्या बी। એટલે કે અહીંયા જે લસા a અને b એટલે a અને b બે સંખ્યાઓ આપેલી છે, એનો જે લસા લો a અને ગુસા એ બંને, તમે બે સંખ્યાનો ગુસા લો તો એ બંનેનો ગુણાકાર કરો તો એ જે બે સંખ્યા તમને આપેલી છે એના બરાબર થાય, એના ગુણાકાર બરાબર થાય એવું કહેવા માંગે છે। ફરીથી આ જે સૂત્ર છે એ તમને એવું કહે છે લસા ab એટલે કે તમને કોઈ બે સંખ્યા આપી છે એનો જે લસા લો a અને ગુસા ab એટલે કે એ જે બે સંખ્યા આ જે છે એની એ જ સંખ્યા છે એનો ગુસા લો અને એ બંનેનો જે ગુણાકાર કરો એ અહીંયા જે બે પૂર્ણાંક સંખ્યા a અને b આપી છે એના ગુણાકાર જેટલો થાય। આ જે મેં અહીંયા સૂત્ર લખ્યું છે એનો मीनिंग આ થાય, ખબર પડી। હવે અહીંયા આ સૂત્ર જોડે જ આપણે અહીંયા સરખાઈ દઈએ, બરાબર। તો અહીંયા તમને ગુસા અ 306 અને 657 આવ્યું છે, बराबर 9 એટલે કે ગુસાની કિંમત તમને 9 આપી દીધી છે, પણ અહીંથી તમને બીજી કઈક માહિતી મળે છે a અને b। તો જો અહીંયા ગુસા અ a b એના સંગત સરખાઈએ તો અહીંયા શું થાય છે, ગુસા અ 306 અને 657 બરાબર તમને શું આવી છે, 9। એટલે એનો મતલબ એ કે અહીંયા a ની કિંમત કેટલી આવી છે, a ની કિંમત આપણને આપી દીધી છે 306 અને એક વખત અહીંયા b ની કિંમત આપી અને આપણને આપી દીધી છે 657, બરાબર। હવે અહીંયા આપણે આનું આ સૂત્ર વાપરી દઈએ। હવે જો તમને લસા શોધવાનું કીધું છે તો લસાના અહીંયા જ રાખો, ગુસા અહીંયા ભાગાકારમાં જતો રહેશે, બરાબર। લસા અહીંયા રાખશું, ગુસા અહીંયા ભાગાકારમાં જતો રહેશે। તો જો શું થશે તો કે લસા અ 306 ને 657 બરાબર ab ની જગ્યાએ શું હશે, a ની જગ્યાએ 306 ગુણ્યા 657 અને અહીંયા આ ગુસા ab આખો નીચે છે, ગુસા ab એટલે ગુસા ab કેટલો આવી દીધું છે આપણને 306 ને 657 નો ગુસા કેટલો છે, 9। હવે 306 ને આપણે 9 વડે ભાગીએ, અહીં તમને ખબર પડે કે કેમ 9 વડે જ અહીંયા ભાગવાનો 306 ને, કારણ કે જો અહીંયા 6 છે, એકમનો કેટલો છે 6, જે 9 વડે વિભાજ્ય થઈ શકે છે, બરાબર, એટલે ભાગી શકે છે। તો અહીંયા 306 ભાગ્યા 9, 9 તરી 27, 3 6, 9 ચોક 36 એટલે કેટલા આવશે, 34 થશે। લઈ જો શું રહ્યું, 34 ગુણ્યા 657 ઓર 657 ગુણ્યા 34 કરીએ, 657 गुण्या 34 सोन 7 तारी 21 वधी पड़ी 2, 5 तारी 15 ना 2 17 नो 7 वधी पड़ी 6 तारी 18 ने 1 19 7 चौक 28 नो 8 वधी पड़ी 2 4 5 20 ना 2 22 नो बगड़ो वधी पड़ी 2 4 6 24 24 ना 2 26 8 3 7 ना 6 13 वधी पड़ी 1 9 2 11 ने 1 12 नो बगड़ो वधी पड़ी 1 1 ने 1 2 એટલે 22338 કે તમને શું મળ્યો એનો લસા માટે લસા અ 306 ને 657 બરાબર કેટલો મળ્યો 22338 તો આ હતો આખો દાખલો આપણો બરાબર દાખલા નંબર 4 ફરીથી આ દાખલાની અંદર શેનો યુઝ થયો છે તો કે લસા ab ગુણ્યા ગુસા ab બરાબર a ગુણ્યા b એનો ઉપયોગ કરીને આપણે આખો દાખલો ગણવાનો છે બરાબર આ હતો દાખલા નંબર 4 હવે જોઈશું દાખલા નંબર 5।